ભાજપના નેતાની ગોળી મારી હત્યા મધ્યપ્રદેશના કદાવર નેતાના નજીકના ગણાતા આરોપી ફરાર મધ્યપ્રદેશના ઇન્દોર માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મોડી રાત્રે બાઇક પર આવેલા બે શખ્સોએ ભાજપ નેતાની સરજાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી ઘટના શહેરના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને બંને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના શહેરના એમજી રોડ વિસ્તારના ચીમનબાગ ચોક પર બની હતી શનિવાર મોડી રાત્રે લગભગ ત્રણ વાગે બાઇક પર આવેલા બે મોનુ કલ્યાણ પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા જોકે તે બચી ગયા હતા ગોળી વાગવાથી મોનુ તરત જ જમીન પર પડી ગયો હતો આ પછી મોનુના મિત્રોએ તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો ઉલ્લેખનીય છે કે ફરાર આરોપીઓએ હાજર મોનુના મિત્રો પર પણ ફાયરિંગ કર્યું હતું પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોઈ શકે છે તેમજ મોનુ શનિવારે રાત્રે ભગવાયાત્રાની તૈયારી કરી રહ્યો હતો ગોળીબાર કરનાર શખ્સો પિયુષ અને અર્જુન નામના બે યુવકો હતા જેની શોધખોળ શરૂ કરી દીધી છે નોંધનીય છે કે મૃતક મોનુ કલ્યાણે શહેર ભાજપ યુવા મોરચામાં ઉપપ્રમુખ પદ પર હતા તેમજ મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજય વર્ગીય ખૂબ નજીક ગણાતા હતા સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે